हेलो स्टूडेंट्स, हाउ आर यू ऑल? दिस इज योर साइंस टीचर ध्रुवेन ठक्कर। वेलकम टू महर्षि संदीपनी स्कूल। आज साइंस ना अपना नेक्स्ट लेक्चर में आप आगे बढ़ी रहा है, तो हमें अपने अपना टॉपिक पर मूव ऑन कर रहा है। सो लेट्स बिगिन। चैप्टर नंबर 4, पदार्थों, धातु अने अधातु। हमें आजना आ वीडियो नी अंदर अपने छेल्ला बे टॉपिक आ चेप्टर नी अंदर समझवाना छे। छेल्ला बे छे पण बहु इम्पोर्टंट भी छे अने कॉम्प्लेक्स तो ना कही सकीए, बट थोड़ा लिटल बिट तमने थोड़ी डिफिकल्टी थई सके जो तमे प्रक्रिया श्रेणी ने याद नथी करी। तो हूँ रासायणिक प्रक्रियाओं ज्यारथी चालू थई त्यारथी तमने प्रक्रिया श्रेणी विषे समझाई रह्यो छूं अने आशा राखू छूं कि तमे अत्यार सुधी एने एक वक्त बे वक्त तो तमारी नोटबुकनी अंदर लखीने याद करी ज हशे, केम के एना उपरथी ज आखा कॉन्सेप्ट आपणा आ चेप्टरनी अंदर छे। अने मैं आगळना विडियोमां पण कीधुं एम के ग्रेड 10 अंदर पण आ वस्तु काममां तमने आवानी ज छे। सो अत्यारे सारी एवी प्रिपेरेशन करशो तो फ्यूचर माटे एक वन काइंड ऑफ एम कहेवाय के बोनस छे तमारा माटे। सो लेट स्टार्ट द लेक्चर। हवे विस्थापन प्रक्रियाओ, विस्थापननो मतलब शुं थाय एक्चुअलीमां? तो विस्थापन समझवा माटे आपणे एक काम करीए, आजे प्रक्रिया श्रेणी छे एने समझवानो प्रयत्न करिए। हवे तमने आ प्रक्रिया श्रेणी देखाती हशे, थोड़ू झूम इन करीने जोई लईए। आ जे प्रक्रिया श्रेणी छे, ए प्रक्रिया श्रेणीनी अंदर जे आपणे कहीए छे कि अलग अलग जे मेटल्स होय छे, धातुओ होय छे, एने एक क्रममां गोठववामां आवी छे, ઉતરતા ક્રમમાં, કે એ લોકોની જે રાસાયણિક પ્રક્રિયા કરવાની ક્ષમતા છે એ પ્રમાણે એને ગોઠવવામાં આવી છે। પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ। તો વિસ્થાપનનો મતલબ શું? એક નાનકડા ઉદાહરણથી સમજીએ। ચલો, તમે ગ્રેડ 7માં હતા, ગ્રેડ 7ની ફાઇનલ એક્ઝામનું રિઝલ્ટ આવ્યું કે જેમાં સ્ટુડન્ટ્સના નામ હું લઉં છું, સપોઝ કે એ, બી અને સી, આ 3 સ્ટુડન્ટ છે। આ 3 સ્ટુડન્ટે 2019-20ની જે ફાઇનલ એક્ઝામ હતી એની અંદર ટોપ કર્યું, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ। હવે જ્યારે 2020 અને 2021 આ ન્યૂ ટર્મ ચાલુ થાય છે, ગ્રેડ 8માં તમે એન્ટર થયા અને બીજા ન્યૂ એડમિશન થાય છે અમુક સ્ટુડન્ટના કે જેમનું નામ છે ડી અને ઈ, ઓકે, આ 2 ન્યૂ સ્ટુડન્ટ તમારા ક્લાસની અંદર એન્ટર થાય છે, ઇનકેસ એડમિશન લે છે। હવે જ્યારે તમારી એક્ઝામ થાય છે સેમિસ્ટર 1ની, સેમિસ્ટર 2ની, જે પણ એક્ઝામ, તો એ એક્ઝામની અંદર આ ડી અને ઈ 2 જે નવા સ્ટુડન્ટ છે એ જૂના એ, બી, સી કરતાં થોડા વધારે હોશિયાર છે। તો જ્યારે એક્ઝામનું રિઝલ્ટ આવશે અને ટીચર તમને રેન્ક આપશે, તો વધારે હોશિયાર હોવાના લીધે, પેપર સારું લખવાના લીધે એમનો જે રેન્ક હશે એ ફર્સ્ટ 2માં થઈ શકે, ફર્સ્ટ અને સેકન્ડ એ, બી, સી કરતાં થોડા વધારે હોશિયાર છે એટલે। તો ડી અને ઈ આ 2 સ્ટુડન્ટે એ, બી, સીને શું કર્યા? પહેલાં, બીજા અને ત્રીજા ક્રમમાંથી વિસ્થાપન કર્યા। સમજ્યા તમે? તો વિસ્થાપન કેમ થઈ શક્યું? કારણ કે ડી અને ઈ એ, બી, સી કરતાં થોડા વધારે હોશિયાર અથવા તો ઇન્ટેલિજન્ટ હતા એટલે। તો કોપર કરતાં જે સક્રિય ધાતુઓ છે, જેમ કે મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, ઝિંક છે, આયર્ન છે, એ ધાતુઓ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને દૂર કરી શકે છે, ઓબ્વિયસલી, રાઈટ? તો કેમ? એનું કારણ શું? કે કોપર કરતાં જે ધાતુઓ સાથે પ્રક્રિયા થઈ રહી છે એ વધારે સક્રિય છે। તો વિસ્થાપન એટલે શું? કે વધારે સક્રિયતાના કારણે કોઈ જે વધારે સક્રિય ધાતુ છે એ બીજી ઓછી સક્રિય ધાતુને એના દ્રવણમાંથી મુક્ત કરે। હવે એ આપણને ડેઈલી લાઈફમાં ઘણા જોવા મળે છે, લેબમાં બી આપણે પરફોર્મ કરી શકીએ છીએ, પણ એક આનું એક બેઝિક એક્ઝામ્પલ લઈને સમજીએ કે સપોઝ આપણી પાસે લોખંડ છે, આયર્ન પાર્ટિકલ્સ જેને આપણે કહીએ, હવે એ આયર્ન પાર્ટિકલ્સનું સોલ્યુશન આપણે જે કોપર સલ્ફેટનું દ્રાવણ છે આપણી પાસે એની સાથે આપણે એનું રિએક્શન કરાવી રહ્યા છે, એક સોલ્યુશન બની રહ્યું છે। હવે આ કોપર સલ્ફેટ છે CuSO4, જે આગળ હું તમને સમજાવીશ કે કઈ રીતના હોય છે, CuSO4 કોપર તમે પ્રક્રિયા શ્રેણીની અંદર જોઈ શકો છો કે આ જે આયર્ન છે એ કોપર કરતાં ઉપર છે, પ્રક્રિયા શ્રેણીની અંદર ઉપર છે, ઉતરતા ક્રમમાં આવીએ છીએ એટલે આયર્નની જે
प्रक्रिया करवानी क्षमता है ये कॉपर करता केवी है वधारे छे। तो ऑब्वियसली आनी अंदर शू थशे कि आयन कॉपर ने रिप्लेस करशे। आ जे सॉल्यूशन छे ए शेनू छे, आयन सल्फेट नी साथे सॉल्यूशन बनावे छे रिएक्शन करीने, तो कॉपर अहीं शू पड़े छे छूटू पड़े छे। समझ्या तमे? फरी एक वक्त समझो कि आ जे लोखंड छे ए तांबा करता वधारे सक्रिय होवाना लीधे कॉपर सल्फेटना सॉल्यूशनमांथी कॉपर ने छूटू पाड़ी दे छे अने पोते सल्फेट साथे रिएक्शन करे छे। विस्थापननो मतलब ज आ थाय छे कि वधारे सक्रिय धातु ओछी सक्रिय धातुने विस्थापित करे एना द्रावणमांथी, एने विस्थापन प्रक्रियाओ कहेवामां आवे छे। राइट, सीम्पल छे एक एक्जाम्पल। हवे एवा बीजा घणा बधा एक्जाम्पल आपणे जोईए कि जे आपणे जोई शकीए छे कि CuSO4 कॉपर सल्फेट प्लस जिंक। हवे प्लसनो मतलब शू थाय छे कि बंने वच्चे प्रक्रिया थई रही छे ए दर्शावे छे, અને સામે શું મળે છે ZnSO4 પ્લસ Cu। હવે જેવું આગળ મેં તમને સમજાવ્યું સેમ આની અંદર કે તમે ઝિંકની અંદર જોઈ શકો છો ઝિંક એ કોપર કરતાં પહેલાં આવે છે। તો કોપર સલ્ફેટના દ્રાવણમાં જો ઝિંકના અમુક દાણા નાખવામાં આવશે તો શું થાય છે કે ઝિંક એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને છૂટું પાડે છે। સિમિલરલી कॉपर सल्फेटनी प्रक्रिया आयन साथ जे आग आप प्रक्रिया जोई एनु आ रासायणिक समीकरण है कि CuSO4 प्लस Fe गीव्स यू FeSO4 प्लस Cu। ओके, हवे आ जे मळी ने एने निपज कहेवाय। निपज एटले एम कही सको प्रोडक्ट, अने आ जे छे रिएक्टंट। रिएक्टंट एटले प्रक्रिया जे करी रह्या छे एकबीजा साथे, ए पण तमने ग्रेड 10 नी अंदर समझवामां आवशे। तो आयन कॉपर करता केवुं छे वधारे प्रक्रियाशील छे। तो सेम एज रीते आयन शू करे छे कि कॉपर ने डिस्प्लेस करी दे छे, विस्थापित करी दे छे। हवे नीचे मैं अहीं नो रिएक्शन त्रणे में लखेलू छे। हवे एक काम करो कि आ प्रक्रिया श्रेणी ने ध्यानथी जुओ, आ रासायणिक समीकरण ने ध्यानथी जुओ अने विचारो कि शा माटे मैं बाजू में नो रिएक्शन लख्युं छे। वीडियो ने पॉज करीने भी आंसर तमे विचारी शको छो। तो એનું કારણ સમજવા માટે તમારે સૌથી પહેલાં એ ચેક કરવું પડશે કે કઈ કઈ ધાતુ એકબીજા સાથે રિએક્શન કરી રહી છે। તો આની અંદર તમે જોશો તો તમને ઝિંક અને કોપર આ બે ધાતુઓ દેખાશે। મતલબ દ્રાવણ કોનું છે? તો કે ઝિંક સલ્ફેટનું। અને ધાતુ અંદર કઈ ઉમેરવામાં આવી રહી છે? તો કે કોપર। તો કોપર ઝિંક સલ્ફેટ સાથે રિએક્શન કરી રહી છે, મતલબ જો કોપર ઝિંક કરતાં પ્રક્રિયાશીલ હોય તો જ ઝિંકને ઝિંક સલ્ફેટના દ્રાવણમાંથી દૂર કરી શકશે। પણ જ્યારે તમે પ્રક્રિયા શ્રેણી જુઓ છો તો કોપર કરતાં ઝિંકની જે પ્રક્રિયાશીલ પ્રક્રિયા કરવાની ક્ષમતા છે એ કેવી છે? ઓછી છે। એટલા માટે કોઈ જ પ્રક્રિયા થતી નથી। તો તમારે સમજવાનું શું છે કે જ્યારે કોઈ વધારે પ્રક્રિયાશીલ ધાતુ ઓછી પ્રક્રિયાશીલ ધાતુના દ્રાવણમાં મિક્સ કરવામાં આવે તો એ ઓછી પ્રક્રિયાશીલ ધાતુ જેમ કે આ કોપર મતલબ તાંબુ શું થઈ જાય છે? વિસ્થાપિત થઈ જાય છે। અને જ્યારે વધારે સક્રિય ધાતુના દ્રાવણની અંદર ઓછી સક્રિય ધાતુ જ્યારે ઉમેરવામાં આવે છે તો કોઈ જ પ્રક્રિયા થતી નથી। એનું બીજું એક એક્ઝામ્પલ આપણે લઈએ, જેમ કે FeSO4 પ્લસ Cu ગીવ્સ યુ નો રિએક્શન। હવે તમે પ્રક્રિયા શ્રેણી ચેક કરો કે જેની અંદર આયન અને કોપર બંનેની પ્રક્રિયા કરવાની ક્ષમતા કોઈ જ પ્રક્રિયા થવાની નથી। સેમ એક્ઝામ્પલ નીચે બી આપ્યું છે કે અત્યાર સુધી તો આપણે કોપર કોપર જોયું, પણ બીજા પણ ઉદાહરણ જોઈ શકીએ ને, જેમ કે ઝિંક સલ્ફેટના દ્રાવણમાં Fe મતલબ આયન। તો અહીંયા તમે જોજો કે ઝિંક પહેલાં છે, આયન પછી છે। તો આયનની પ્રક્રિયા કરવાની ક્ષમતા ઝિંક કરતાં કેવી હોય? ઓછી, એટલા માટે નો રિએક્શન। હવે એક બીજી વસ્તુ તમારી જાણકારી માટે કહી દઉં કે જે આ છેલ્લું રિએક્શન તમને આપેલું છે કે ZnSO4 પ્લસ Fe ગીવ્સ યુ નો રિએક્શન, તો આ જ કોન્સેપ્ટનો ઉપયોગ જે મોટા મોટા બ્રિજ છે, દેન મોટી મોટી બિલ્ડિંગ્સ છે કે જ્યાં આગળ લોખંડનો બહુ વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે, ત્યાં આ પર્ટિક્યુલર
કોન્સેપ્ટનો પ્રક્રિયાશીલતા જે હોય છે, પ્રક્રિયા કરવાની ક્ષમતા, એનો ઉપયોગ કરવામાં આવે છે. એનું કારણ હું તમને કહું કે આપણો જે દેશ છે એ ઋતુઓનો દેશ છે. એમ કહીએ છે ને કે શિયાળો હોય છે, ઉનાળો હોય છે, ચોમાસું હોય છે. હવે ચોમાસામાં વરસાદ પડે તો પાણી સાથે પ્રક્રિયા કરીને ધાતુઓ શું બનાવે, ધાતુના ઓક્સાઇડ અને સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. તો ધાતુના ઓક્સાઇડ, આયન બી એક ધાતુ જ છે, મેટલ જ છે, તો એ પાણી સાથે પ્રક્રિયા કરીને શું કરશે, આયન ઓક્સાઇડ બનાવશે, એટલે કે કાટ બનશે. તો એ કાટ ના બને, પાણી સાથે પ્રક્રિયા ના થઈ શકે, એના માટે એ આયન પાર્ટિકલ્સ કહેવાય, જે લોખંડના સળિયા છે કે લોખંડની જે પ્લેટ હોય છે એની ઉપર ઝીંકનો પેઇન્ટ લગાવવામાં આવે, જેને સાયન્ટિફિક લેંગ્વેજમાં ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. હવે તમને એમ થાય કે સર શા માટે એ પેઇન્ટ કરવામાં આવે છે, તો આ જ કોન્સેપ્ટનો ઉપયોગ થાય છે કે જ્યારે ઝીંકને આયનની ઉપર લગાવવામાં આવે છે તો ઝીંક આયન કરતાં વધારે સક્રિય હોવાથી કોની સાથે પ્રક્રિયા પહેલાં કરશે, તો કે ભાઈ પાણીની સાથે ઝીંક સૌથી પહેલાં પ્રક્રિયા કરી લેશે. તો ઝીંકની પરત બનવાની શરૂ થશે, આયનની નહીં બને. તો આયન શું થઈ જશે, એક પ્રકારે સેફ થઈ જશે. હવે બીજી એક વસ્તુ આની અંદર કે કેમ ઝીંક સર વેસ્ટ જ જવાની ને, પણ ઝીંકનો જે ખર્ચો જે છે એ આયન કરતાં ખૂબ જ ઓછો છે. જેટલી પણ ઝીંક ધાતુઓ આપણને મળે છે ને, એમાંથી 50% ધાતુનો ઉપયોગ આપણા દેશમાં માત્ર ને માત્ર ગેલ્વેનાઇઝેશન માટે કરવામાં આવે છે. તો આ પણ એક તમારે જાણવા જેવું છે. તમે ગૂગલ ઉપર જઈને પણ સર્ચ કરી શકો છો ગેલ્વેનાઇઝેશન, રાઈટ. તમને એના વિશે વધારે ડિટેલ મળશે વિકિપીડિયાની અંદર, ત્યાં પણ તમે સમજી શકો છો કે કેવી રીતે આયન પાર્ટિકલ્સને લોખંડના સળિયા છે એની જે પ્લેટ્સ હોય છે એને કેવી રીતે પ્રોટેક્ટ કરવામાં આવે છે. આ એકમાત્ર ઉપાય છે, એના સિવાય બીજા ઘણા બધા ઉપાય હોય છે, એ પણ તમે વાંચી શકો છો. નેક્સ્ટ, હવે વાત કરીએ આપણે ધાતુઓ અને અધાતુના આપણા રોજિંદા જીવનમાં થતા ઉપયોગોની. આપણે ધાતુઓ અને અધાતુની ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા અને ઓ જે ગુણધર્મો છે, ઉપયોગો છે, હવે એ આપણે થોડા શોર્ટલી સમજવાના છે. તમે તમારી ડેઈલી લાઈફ ઓબ્ઝર્વ કરો, તમે ખોરાક લો છો એની અંદર પણ કેટલીક ધાતુઓ હોય છે, તમે દિવસ દરમિયાન વાપરો પણ છો. જેમ કે ફર્સ્ટ એક્ઝામ્પલ હું તમને આપું કે તાંબુ અને એલ્યુમિનિયમ જે છે એ વીજળીના તાર બનાવવા માટે છે. હવે બીજી એક વસ્તુ આપણે ઉપયોગોને ડિટેલમાં ડિસ્કસ કરીએ એના પહેલાં, જ્યારે બી ઉપયોગ હું તમને કહું તો પાછળ તમને કેમ થવું જોઈએ કે કેમ સર આપણે આ જ ધાતુઓનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, અને એનો પર્પસ જે આપણે યુઝ કરીએ છીએ એનો પર્પસ અહીંયા ફૂલફિલ થવો જોઈએ. તો સૌથી પહેલું કે તાંબુ અને એલ્યુમિનિયમ જે છે એ વીજળીના તાર બનાવવા માટે થાય છે. તો પ્રશ્ન મેં કીધો એમ કે કેમ સર તાંબુ અને એલ્યુમિનિયમ જ વધારે પડતા ઉપયોગમાં આવે છે, તો એના ભૌતિક ગુણધર્મો યાદ કરો કે તાંબુ અને એલ્યુમ એ વીજળીના શું છે, સુવાહક. તો આપણે તાંબુ અને એલ્યુમિનિયમ જે છે અને સસ્તા પણ છે બીજી ધાતુઓની સરખામણીમાં તાંબુ અને એલ્યુમિનિયમ છે. એક બીજી વસ્તુ તમને કહી દઉં કે એલ્યુમિનિયમ એ સૌથી વધારે મળતી ધાતુ છે કે જે આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે. એટલે કે તાંબુ અને એલ્યુમિનિયમ એવી ધાતુઓ છે કે જે વીજળીના તાર બનાવવા માટે એકદમ બેસ્ટ છે, સરળ રીતે મળી પણ જાય છે, સસ્તી પણ છે અને સુવાહક પણ છે. પછી પારો કે જે થર્મોમીટરમાં આપણે માપી શકીએ છીએ, પારો કેમ એક પ્રકારની ધાતુ છે કે જે ઉષ્માનું સુવાહક હોય છે. ઉષ્માનું સુવાહક હોય છે એટલે એની સામે આપણને શું મળે છે કે ભાઈ આટલા ટેમ્પરેચર છે, જે થર્મોમીટરમાં આપણે માપીએ છીએ કે પર્ટિક્યુલર વ્યક્તિનું તાપમાન કેટલું છે અને તાવ કેટલો આવ્યો છે એ ચેક કરવા માટે. કેમ? તો કે ભાઈ એનું કારણ શું, સુવાહકતા. બીજું કે ઘરના વાસણોમાં લોખંડ, એલ્યુમિનિયમ અને તાંબુ. હવે આની અંદર બે ત્રણ લાક્ષણિકતાઓ એક સાથે આવી શકે છે કે જે વાસણો છે, એક તો એને આપણે એનો આકાર આપી શકીએ, જે આકાર આપણે જોઈતો હોય છે એ જ એની લાક્ષણિકતાઓ, કે મેલેબિલિટી અથવા તો એને આપણે તન્યતા કહી શકીએ છીએ. મેલેબિલિટી એટલે એને આપણે જે આકાર જોઈતો હોય એમાં એને ઢાળી શકીએ છીએ, બરાબર. અને ઉષ્માના સુવાહક પણ હોય છે એટલે કે જો ખોરાક બનાવવો હોય, જે જમવાનું આપણે બનાવીએ છીએ, બનાવવા માટે પણ વધારે પડતા હેલ્પફુલ થતા હોય છે. ત્યારબાદ કારની બેટરીઝમાં લીડ. લીડ એક પ્રકારની ધાતુ છે કે જે કારની બેટરીઝમાં એક ઇલેક્ટ્રોડ તરીકે વાપરવામાં આવે છે. કે એક જેમ કે ઇલેક્ટ્રોડ એટલે શું, કે તમે એક નાનકડો સેલ લેશો એમાં એક કાર્બનનો સળિયો તમને દેખાશે, તો એને ઇલેક્ટ્રોડ કહી શકાય. ત્યારબાદ પેકિંગ મટીરિયલ માટે એલ્યુમિનિયમ, પેકિંગ મટીરિયલ. હવે આ પણ એ જ ઉપયોગ કે એકદમ પાતળા પતરા બનાવી શકાય છે, એકદમ શીટ પાતળી પાતળી બનાવી શકાય છે, સાથે સાથે એને આપણે જે આકારમાં ઢાળવા માગીએ છીએ એ આકાર બી મળી જાય છે. સોનું અને ચાંદી જ્વેલરી માટે. જ્વેલરી માટે ઓબ્વિયસલી કેવી ધાતુઓ જોઈએ કે જે ચમકદાર હોય,
सोनू और चांदी के चमकदार धातुओ है अने एने आपणे आकार में ढाळी सकीए छीए ओगाळी सकीए छीए बराबर। तो आ बीजी एक वस्तु चलो हूँ तमने जणाई दू, होमवर्क में नहीं आपता कि धातु और अधातु उपयोग में हवे अधातु उपयोग जोई लीए कि प्रवाही हाइड्रोजन जो होय छे ए रॉकेट में बढ़तन तरीके उपयोग में लेवामां आवे छे। हवे एनु कारण तमने कहूँ कि हाइड्रोजन एक एवी धातु है सॉरी अधातु है कि जेनी उष्मा उत्पन्न करवानी जे क्षमता छे जे कैलरी मूल्य जे आपणे कहीए छे ए तमारे चेप्टर सिक्स नी अंदर आवशे ए कैलरी मूल्य खूब ज वधारे छे एटला माटे हाइड्रोजनो उपयोग आपणे बर्तन तरीके उपयोग करीए छे। नाइट्रोजन के जे एक अधातु छे जेने एमोनिया बनावा माटे थाय छे, सल्फर के जेनो एसिड बनावा माटे उपयोग करीए छे, सल्फर रबरना वल्केनाइजेशन माटे जे पण टायर बनावती कंपनी छे राइट एसेनो यूज करे छे, रबरनो यूज करे छे। तो रबर ने सॉफ्ट बनावा माटे, सॉफ्ट बनावानी क्रिया ने आपणे वल्केनाइजेशन कहेवाय छे, ते वल्केनाइजेशन माटे पण रबरनो उपयोग करवा सल्फरनो उपयोग करवामां आवे छे। तो आ धातुओं ने अधातुओं उपयोग के उपयोग है कि जे तमारे होमवर्क नी अंदर लखवाना है। जो कोई प्रश्न हो तो एने नोट डाउन करीने राखजो, आपणे नेक्स्ट जारे जूम मीटिंग थशे त्यारे एने सॉल्व करीशुं। थैंक यू सो मच।